ટાઈમ ના હોય, જેને જૈન દર્શન માં સમ્યક દર્શન કહે, સમ્યક દર્શન ના હોય જો તમે તમારા દુઃખ નું કારણ બીજો છે એમ માનવા જશો તો તમારો આખો પુરુષાર્થ રોંગ થશે. બીજાના કારણે હું દુઃખી છું તો દુઃખ થી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ? જો ભૂતમાં તમારું ઇક્વેશન એમ છે કે મારી પત્નીના કારણે હું દુઃખી છું, ભૂલમાં કહું છું, મારી પત્નીના કારણે હું દુઃખી છું, હવે તમારે દુઃખી નથી થવું, દુઃખી થવું છે, તમે શું કરશો? તો મારી પત્નીનો સ્વભાવ બદલી આ દશામાં આપણે કરતા આવ્યા છે. જરાક આપણે દુઃખી થયા તો તારો સ્વભાવ બદલ, 30 વર્ષ થયા તારો સ્વભાવ બદલશે. આ તમારા ઘરમાં જે બધા વિડીયો જે બધું મૂક્યા છે ને એમાં આ બધું કંઈક પહેલું હતું તે બોલ્યું, જેથી ડાયલોગ તમે ઘરે બોલ્યા તો છે. હવે મને એટલું જ કહો કે એ સુધરી બી જશે, હા હવે એનો સ્વભાવ બદલે. તમે બહુ બોલ બોલ કરો છો કે મારી જેવું કે તમે તો કયો ફેમિલી જોઈને લે આવ્યો ને શું પાર્સલ ઘરે આવી ગયું, અને ફાઇનલી પેલા ફ્રેન્ડને શું કે લાવ હવે હું મારો સ્વભાવ બદલું છે, એને પૂછ હવે એ એનો સ્વભાવ બદલે છે તો મોક્ષ તમારો થશે કે એનો? તમારો મોક્ષ એ બદલાઈ જાય તો તમારો મોક્ષ કેવી રીતે? તમારો મોક્ષ તો તમે બદલાવશો થાય. મહિના સંજીવીએ જયારે કોઈ પૂછે છે કૃપા રાજા સાથે એના લગ્ન થાય છે, કરીએ અને બાપ જ એના લગ્ન તો આવા આવા રોગી સાથે કરે છે અને મહિનાનું આખું જીવન હવે તો બદલાઈ જાય અને પૂછે છે કે મહિના સંજીવી કે શું તારા બાપે તને દુઃખી કરી? કે મારા બાપે દુઃખી નથી કરી, કેવડીના જ્ઞાનમાં જે દેખાયું તેમ થયું અને એનાથી અન્યથા થાય એવી મારી કોઈ ઈચ્છા નથી. મારા કોઈ કર્મનો ઉદય અમને આવ્યો છે તો ભલે છે. તમે અહીંયા કાંઈક લોન લીધી હોય તો તમને બધું પેલું કાગળિયું આવ્યા જ કરે કે તમારે લોન રીતે લોન આપવાની કે ઇન્ડિયા ભેગા નહીં થઈ જતા, પેલા લોન પૂરી કરી લો પછી ઇન્ડિયા ભેગા કરી લો, એમ તમને નોટિસ આવ્યા જ કરે. પણ તમારી લોન ચૂકતા થઈ જાય પછી પછી થાય નહીં. જ્યાં સુધી કર્મનો અકાઉન્ટથી ક્લોઝ ન થાય પછી દ્રવ્યથી ક્ષેત્રથી કારથી ભાવથી ત્યાં સુધી જીવ એવી પરિસ્થિતિમાં પકાય પણ અંદરથી પોતાની ભાવ દશાને એ જ બદલી જાય. એ જાણે કીધું બસ નો વન ડાઉન મી એવરી વન હર્ટ મી, મેં કીધું તો આ બધું શીર્ષાસન કરીને જગત જોવાની રીત છે. શીર્ષાસન કરો તો શું દેખાય? શું ઉલટી રીતે વર્તે છે? આ બધા ઉલટા કેમ ચાલે છે? અરે તું સીધો થઈ જાય તને બધું સીધું દેખાવા મળે, પણ તમારું શીર્ષાસન હોય ત્યારે તમને બસ હા તમે અહીંયાના ઓર્ગનાઇઝર ઉલટા દેખાય ને તમે અહીંયાના શિક્ષકો ને વક્તાઓ ને શ્રોતાઓ તમે બધું જ ઊંધું ઊંધું દેખાય, પણ તમે જો કપડા હોય તો તમને બધું જ સૌ દેખાય. જ્ઞાને કે છે જો રોંગ માન્યતા તો બધું જ પુરુષાર્થ કરવા મળે. હવે તમે જાય તમે જાઓ ને ફ્લાઇટ અડધો કલાક ડિલે થઈ ગઈ, પેલો વિચાર તમે શું આવો? હરિહંતે શરણમ ભવિષ્યામિ. હરિહંતનું શરણ પહેલાં લેજો, પછી બીજા કોઈ એન્કવાયરી કરો તો પછી જજો, પહેલાં હરિહંતનું શરણ લઈ લેજો. કેવડીના જ્ઞાનમાં આ ફ્લાઇટ ક્યારે ઉપડવાનું છે એ કરોડો વર્ષ પહેલા જોવાઈ ગઈ છે. આ એરલાઇન નો કોઈ વાંક નથી, કારણ કે કેવડીના જ્ઞાનમાં હજી 6 કલાક ડિલે લખ્યું હોય તો બસ કેવડીનું જ્ઞાન ખોટું પડે એવી તમારી ઈચ્છા છે? એવી તમારી ભક્તિ છે? હરિહંતે શરણમ પહોંચામિ, લોયર પાસે પછી જવાનું, ડૉક્ટર પાસે પછી જવાનું, પહેલાં હરિહંતના ચરણે જવાનું અને તમારી માન્યતા સોંપી કરવાનું અને પછી જો તમારા વિચારો ભાવો કેટલા સુંદર રીતે કામ તો જ્ઞાની કહે છે. બીજા બધા માત્ર લિમિટ છે, તમારી અંદર જે હોય છે એ આ પ્રસંગે બહાર નીકળે છે. પ્રસંગે જે અંદર હોય છે કુવાની અંદર તમે બાલદી નાખો તે કુવામાં જેવું પાણી હોય તે બાલદીમાં નહીં, એમાં બાલદીનો વાંક કે કુવાનો વાંક. તો આ પ્રસંગે તમારામાંથી ક્રોધ નીકળ્યો કારણ કે તમારી અંદર ક્રોધ પડ્યો હતો તે આ બાલદી રૂપી પ્રસંગ અંદર નાખવાથી એ ક્રોધ બહાર આવે. એટલે આ લિમિટ દ્વારા આ પ્રસંગ દ્વારા હું તમને સમજાવ્યું કે તમારી અંદર હજી કેટલી માન ની ભૂખ છે, હજી કેટલો મોટો ઈગો છે, કેટલું મોટું કેટલું સ્ટેશન છે અને આ બધાથી તમારે રહી હોવું જોઈએ. ધર્મની અનેક ક્રિયાઓ કરો પણ આ જ રોગ છે એનાથી મુક્ત થવાનું
Gracias.